હેલો ફ્રેન્ડ્સ, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. હું છું યામી ઠક્કર. મારી સાથે રહેશે ચિંતન સર, જે તમને બધી જ માહિતી રિલેટેડ ટુ યોર એડમિશન 2020 હમણાં હાલમાં આપી રહ્યા છે, એને સિવાય આગળ કરિયર લાઈનમાં પણ ગાઈડ કરવા તૈયાર જ બેઠા છીએ. જેના માટે છે આપણું વોટ્સએપ ગ્રુપ, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે એના પર ક્લિક કરી એમાં અમારી જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહી શકશો. સિવાય ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું, જેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ જ છે. એમાં પણ તમે જોઈન થઈ અમારા ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહી શકશો. આજનો જે વિડીયો છે ઇટ્સ રિગાર્ડિંગ ધ ઓપનિંગ ડેટ, સ્ટાર્ટિંગ ડેટ્સ ઓફ યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ. જીટીયુની સ્ટાર્ટિંગ ડેટ અને એકેડેમિક કેલેન્ડર વિશે તમે ચિંતન સરનો વિડીયો જોયો જ હશે. જો ના જોયો હોય તો તમારે એ વિડીયો જોવાની ઈચ્છા હોય તો એની લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમે અવેલેબલ રાખશું, જેથી કરીને જીટીયુમાં જેને એડમિશન લીધું હોય એ લોકો માટેનું એકેડેમિક કેલેન્ડર ક્લિયર થઈ જાય માઇન્ડમાં. ઠીક છે, એ લોકોએ સ્ટાર્ટિંગ ડેટ, દિવાળી વેકેશન અને ધ એક્ઝામ ફાઇનલ ડેટ મેન્શન કરેલી છે ઇન ધ પ્રોવિઝનલ એકેડેમિક કેલેન્ડર. એટલે દેર આર ચાન્સીસ ઓફ ચેન્જીસ, બટ આ પ્રોવિઝનલ એ લોકોએ પ્રોવાઈડ કર્યું છે. સિવાયની જે ડીમ યુનિવર્સિટીઝ છે, ઓકે, જેનું ડિસિઝન એમના હાથમાં રહે છે ટુ વેન ટુ સ્ટાર્ટ ધર કોલેજીસ રિઝ્યુમ વિથ ધર ફર્સ્ટ યર ટીચિંગ, ઓકે, એ વિશે જો તમારે જાણકારી જોઈતી હોય તો આજનો આ વિડીયો એના માટે છે. સિલેક્ટિવ ડીમ કોલેજીસની ઇન્ફોર્મેશન અમે મેં અને ચિંતન સરે કલેક્ટ કરી છે બાય પર્સનલી કોન્ટેક્ટિંગ ધેમ, અને એ જ હું તમારા સમક્ષ આજે રજૂ કરવા માંગીશ. વિચ આર ધ સ્ટાર્ટિંગ ડેટ્સ ઓફ યુનિવર્સિટીઝ, ક્યારથી એ લોકોનું ફર્સ્ટ યર ટીચિંગ ચાલુ થાય છે. અને માઇન્ડ વેલ, અહીંયા ફર્સ્ટ યર ટીચિંગ સ્ટાર્ટ થતા પહેલા મોસ્ટ ઓફ ધ યુનિવર્સિટીઝમાં ઓરિયન્ટેશન પ્રોગ્રામ, અધરવાઇઝ એને કહેવાય છે ઇન્ડક્શન પ્રોગ્રામ થતો હોય છે, ઓકે, જેમાં તમને થોડી ઘણી માહિતી આપે છે રિગાર્ડિંગ તમે આગળ 4 વર્ષમાં શું કરશો, વોટ ઇઝ ધ બેઝિક ઓફ એન્જિનિયરિંગ, અને તમે આ કોલેજને, આ યુનિવર્સિટીને સારી રીતે ઓળખી લો કે આ યુનિવર્સિટીમાં શું બધા પ્રોવિઝન્સ છે અને કઈ જગ્યાએ શું લોકેટેડ છે, ઓકે. એટલે આખા તમારી યુનિવર્સિટીથી તમને ઇન્ફોર્મેટિવ કરી નાખે, ઓકે, તમને ફૂલ ઇન્ફોર્મેશન આપી દે અબાઉટ ધ યુનિવર્સિટી. એ રહેશે ઓરિયન્ટેશન પ્રોગ્રામ. મોસ્ટલી એ 5 દિવસનો કે એ અઠવાડિયાનો, 1 વીકનો હોય છે. એ ખતમ થયા બાદ તમારું સ્ટાર્ટ થશે ફર્સ્ટ યર ટીચિંગ આખી, ઓકે, અને પોસિબલી વુડ બી ઓનલાઈન ઓનલી ડ્યુ ટુ ધ પેન્ડેમિક વિચ ઇઝ રનિંગ ઓન. ફાઇન, ઓકે, તો પ્રેઝન્ટિંગ યુ ધ ડેટ્સ ઓફ ધ રિસ્પેક્ટિવ કોલેજીસ ઓર ધ યુનિવર્સિટીઝ, સ્ટાર્ટિંગ વિથ નિરમા યુનિવર્સિટી અમદાવાદ. 22nd સ્ટાર્ટ થાય છે, 22nd ઓફ ધીસ મંથ ઓક્ટોબર, ઓકે, ટીચિંગ તમારું સ્ટાર્ટ થશે. DAIICT મોસ્ટલી નેક્સ્ટ વીકમાં સ્ટાર્ટ થઈ જશે, પણ તમારે એની વેબસાઇટ રેગ્યુલરલી જોતા રહેવી પડશે, બિકોઝ બધા જ અપડેટ્સ એ લોકો વેબસાઇટ પર આપતા હોય છે. એટલે રેગ્યુલરલી એમની વેબસાઇટ તમે ચેક કરતા રહેજો, DAIICTની, ઓકે. નેક્સ્ટ, ઇન્ડસ યુનિવર્સિટી ઇઝ સ્ટાર્ટિંગ ફ્રોમ 19th ઓક્ટોબર, નેક્સ્ટ વીક. હમણાં હાલમાં એ લોકોનો ઓરિયન્ટેશન પ્રોગ્રામ ચાલી જ રહ્યો છે, ઓકે, સો રિપોર્ટિંગ કર્યા બાદ યુ કેન એડ ઓન ટુ ધેર ઓરિયન્ટેશન પ્રોગ્રામ એન્ડ લેટર ઇન ધ ટીચિંગ પેટર્ન, ઓકે. સી, અહીંયા રિપોર્ટિંગ એ જ લોકો કરજો જેની ઈચ્છા નથી હવે સેકન્ડ રાઉન્ડમાં જવાની, અને ફર્સ્ટ રાઉન્ડમાં દે આર લાઈક, ઓકે, મને જે મળી છે આઈ એમ સેટિસ્ફાઈડ અને હું આમાં જ જવા માંગુ છું, તો જ તમે રિપોર્ટિંગ કરજો અને યુ કેન સ્ટાર્ટ વિથ યોર ટીચિંગ, ઓકે. અધરવાઇઝ જે લોકો ડાઉટફુલ હોય કે ના, હજી મારે એક ટ્રાય લેવો છે, એક ચાન્સ લેવો છે રાઉન્ડ 2નો, આનાથી વધારે સારી કોલેજ મને મળી શકે એમ છે, તો તમે રિપોર્ટિંગ ના કરતા અને આ થોડું ઘણું ટીચિંગ જો તમારો મિસ થાય તો એ રિકવર થઈ જશે, ઇધર થ્રુ સેલ્ફ સ્ટડી ઓર તમારા પ્રોફેસર્સને તમે ડાયરેક્ટ પછીથી કોન્ટેક્ટ કરી શકો, ઓકે, કે મારું આટલું મિસ થયું છે તો એ મને સમજાવી દો, ઓકે. યુ કેન ડુ સેલ્ફ સ્ટડી ઓલ્સો, બિકોઝ આગળના અમુક સિલેબસનો પોર્શન ઇઝી જ રહેતો હોય છે, એટલો ટફ નથી હોતો, યુ કેન મેનેજ ઇટ બાય યોર સેલ્ફ ઓલ્સો, ઓકે. નેક્સ્ટ ઇન ધ લિસ્ટ ઇઝ સિલ્વર ઓક, જે 15th ઓક્ટોબર, આજથી સ્ટાર્ટ થઈ ગયું છે. પારૂલ યુનિવર્સિટી ઓરિયન્ટેશન પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયો છે. ઓરિયન્ટેશન પ્રોગ્રામ એ શું હોય? ઇન્ટ્રોડક્ટરી પ્રોગ્રામ, ઓકે, તમને બધી જ માહિતી આપે રિલેટેડ ટુ એન્જિનિયરિંગ, રિલેટેડ ટુ દેટ પર્ટિક્યુલર યુનિવર્સિટી, અને આગળ 4 વર્ષમાં તમે શું કરશો એ બધી ડિટેલ માહિતી, એક ટાઈપ તો ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ કહેવાય, દેટ ઇઝ ઓરિયન્ટેશન પ્રોગ્રામ, ઓકે, ઓકે, એ ચાલુ છે પારૂલ યુનિવર્સિટીમાં. નેક્સ્ટ, LDRP 13th ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ ગયો છે, ઓકે, 13th ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ ગયો છે. BBM 19th ઓક્ટોબર,
ઓકે બીડીએમ વિદ્યાનગર 19th ઓક્ટોબર ઝૂમથી કદાચ સ્ટાર્ટ કરવાના જેવી વાત છે. લોકો આઈઆઈટી રેમ એ લોકો એસીપીસી અને જોત્સા બંનેથી જ્યારે એડમિશન કમ્પ્લીટ થઈ જશે, એસીપીસીના રાઉન્ડ અને જોત્સાનું એડમિશન, દેટ ઇઝ જેડબલી મેન્સ એડવાન્સ વાળા સ્કૂલથી જે એડમિશન થાય છે, એ બંને એડમિશન્સની પ્રોસિજર પૂરી થશે પછી દે વિલ રિઝ્યુમ ધ ટીચિંગ ફોર ફર્સ્ટ યર. ઓકે, મોસ્ટલી વેબસાઇટ પર એ લોકો અપડેટ કરી જ દેશે, એટલે તમે રેગ્યુલરલી આઈઆઈટી રામની વેબસાઇટ વિઝિટ કરતા રહેજો. સિવાય ડીડીયુ નડિયાદ 19th ઓક્ટોબર, ઓકે, અને જીસેટ એડીઆઈટી એમબીઆઈટી, ઓકે, દેટ ઇઝ ઇન ટુ વિદ્યાનગર અગેન, એ પણ સ્ટાર્ટ થઈ જ ગયું છે ઓલરેડી. ઓકે, આ જ વીકમાં એ પણ સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, ધીસ ઇઝ આ વિડીયો બનાવવાનો મોટો એ જ છે કે ઘણા સ્ટુડન્ટ્સની ક્વેરીઝ આવે છે કે રિપોર્ટિંગ એન્ડ એવરીથિંગ ઇઝ ડન સ્ટીલ, વોટ ટુ ડુ નેક્સ્ટ, કોલેજવાળા ઇનકેસ ફોન ના ઉપાડતા હોય કે કોન્ટેક્ટમાં ના આવતા હોય, તો ધીસ ઇઝ ફોર યોર ઇન્ફોર્મેશન કે તમારા જે કોલેજમાં એડમિશન થયું છે આ પર્ટિક્યુલર ડેઝે સ્ટાર્ટ થાય છે કે થઈ ચૂક્યું છે, એટલે યુ ડુ નોટ મિસ આઉટ વિથ યોર ડેટ્સ એન્ડ સ્ટડી થિંગ. એના માટેનો છે આજનો વિડીયો. હોપ સો સ્ટુડન્ટ્સને હેલ્પફુલ રહેશે અને દે વિલ બી અપડેટેડ વિથ ધ લેટેસ્ટ ટીચિંગ સ્ટાર્ટિંગ ડેટ. ઓકે, સિવાય હું અહીંયા તમને કહેવા માંગીશ કે બીજા કોઈ સ્ટુડન્ટ્સને જો ખ્યાલ હોય આ સિવાયની યુનિવર્સિટી કે કોલેજ ક્યારથી સ્ટાર્ટ થવાની કે થઈ ચૂકી છે, ઓકે, ઇફ વી હેવ મિસ્ડ આઉટ એની ઓફ ધ કોલેજીસ, ઘણી એવી નથી જ આવી ઇન્ફોર્મેશન, તો તમને જો ખ્યાલ હોય આ સિવાયની કોલેજ અને કન્ફર્મ ન્યૂઝ હોય તો તમે અહીંયા કમેન્ટ બોક્સમાં મેન્શન કરજો, જેથી કરીને બીજા સ્ટુડન્ટ્સને પણ હેલ્પ થાય ટુ નો કે એ લોકોનું ટીચિંગ ક્યારથી સ્ટાર્ટ થશે. ઓકે, મેક ધીસ ચેનલ એન્ડ ધીસ વિડીયો સો કોઓપરેટિવ ફોર ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, જેથી કરીને ઇન્ફોર્મેશન, યુઝફુલ ઇન્ફોર્મેશન બધાને મળી રહે. ઓકે, એન્ડ જેનું સ્ટાર્ટ થઈ ગયું છે ટીચિંગ અને આ વિડીયો જોઈ રહ્યા હોય, હોપ સો તમને મજા આવતી હશે ઇન ટુ યોર એન્જિનિયરિંગ એન્ડ ઓલ ધ બેસ્ટ. ઠીક છે.